મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જામનગરમાં એક સાથે ત્રણ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. વર્ધન ચોક નજીક રહેતી ત્રણેય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરાયેલી ત્રણ સગીરાઓમાં બે સગી બહેનો છે. તો ત્રણ શખ્સોએ લગ્નની લાલચ આપીને અપહરણ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે. તો એક સાથે ત્રણ સગીરાનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. વર્ધન ચોક નજીક રહેતી સગીરાઓનું અપહરણ કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંવાદદાતા નથુ રામડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી નથુ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જામનગરના બર્ધન ચોક વિસ્તારનો આ બનાવ છે. ત્યાંથી બે દિવસ પૂર્વે ફરવા લઈ જવાના બહાને ત્રણ યુવકો, બે સગી બહેનો અને એક સગીર બહેન સહિતની ત્રણ સગીરાઓને ભગાડીને લઈ ગયા હતા. ત્યારબાદ જે સગીરાઓ છે પરત નહીં ફરતા તેના માતા પિતા દ્વારા તપાસ કરવામાં આવી હતી. સગા સંબંધીઓ અને બહારગામ સુધીના સગાવાલાઓમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ સગીરાઓ નહીં મળતા આખરે જાણવા મળ્યું હતું કે પોતાની જે દીકરીઓ છે એના અપહરણ થઈ ગયા છે અને ત્રણેય યુવાનો આ યુવતીઓને લગ્નની આ સગીરાઓને લગ્નની લાલચ આપી અને ભગાડી ગયા છે. દરમિયાન એક સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ બાબતે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. જી અંકુશ. જી નથુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જામનગરની ઘટના છે. એક સાથે ત્રણ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. વર્ધન ચોક નજીક રહેતી આ સગીરાઓનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ કાર્યવાહી તેજ કરી દેવાઈ છે. ત્રણ શખ્સોએ લગ્નની લાલચ આપીને ત્રણ સગીરાનું અપહરણ કર્યું છે. તો એક સાથે ત્રણ સગીરાનું અપહરણ થતા જામનગરમાં ચકચાર મચી જવા પામી છે. વર્ધન ચોક નજીકનો આ બનાવ છે. આ નજીકથી ત્રણ સગીરાઓનું અપહરણ કરવામાં આવ્યું છે. તો અપહરણ થતા પોલીસની કાર્યવાહી પણ તેજ કરી દેવાઈ છે, તપાસ પણ તેજ કરી દેવાઈ છે.